हेलो एवरीवन, स्वागत करू छू फरी एक वार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर के ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी नौकरीओ प्राइवेट नौकरीओ तेमज करार आधारित भर्तीओने लगती अपडेट ए पण बिल्कुल फ्री में। दोस्तों वीडियो में आगळ वात करीशुं एना पहेला तमाम मित्रों थी रिक्वेस्ट करू छू, जो तमारा मोबाइल में टेलिग्राम नी एप्लिकेशन छे अने जो तमे टेलिग्राम नी आ एप्लिकेशन रेग्युलर यूज करो छो तो जरूर थी सर्च वाला विभाग में गुजरात गवर्नमेंट जॉब लखीने सर्च करशो तो तमने आपणी टेलिग्राम चेनल सौथी ऊपर नजरे आवशे, जेनी अंदर हाल में 20,900 करता पण वधारे मेम्बर्स एक्टिव छे, एटले के अत्यार सुधी जोड़ायेला छे। तमे पण दोस्तों आजे जोड़ाईने लाभ मेळवी शको छो अने तमारा बीजा मित्रों સુધી આ માહિતી શેર કરી શકો છો। વિડીયોની નીચે જે ટેલિગ્રામની લિંક આપી છે એના પર જરૂરથી એકવાર વિઝિટ કરી લેજો। તો દોસ્તો હવે વાત કરીશું આજની વિડીયોની અંદર આપણે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની, જી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ જે સહકારી દૂધ ઉત્પાદક છે દોસ્તો તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત થઈ છે। દોસ્તો આ જે ભરતીની જાહેરાત થઈ છે તે હિંમતનગર ખાતે છે અને દોસ્તો હિંમતનગર ખાતે જે આ ભરતી જાહેર થઈ છે તેમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર થઈ છે, જેની વિગતવાર માહિતી આજની વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું। ચલો દોસ્તો આગળ વાત કરીશું, સૌથી પહેલાં જે જોબ કોડ લખેલા છે દોસ્તો અહીંયા પોસ્ટ કઈ છે નથી લખેલું, પરંતુ જોબનો કોડ લખેલો છે એ તમારે જાતે સમજી લેવાનું છે। એના બાજુમાં શૈક્ષણિક લાયકાત છે જે S220901 જે જોબ કોડ છે તેની અંદર હાલમાં BVSC અથવા તો AH જે શૈક્ષણિક લાયકાત છે તે ધરાવતા હોવા જોઈએ। ટોટલ 13 વેકેન્સી છે, જોબ અથવા તો જગ્યાનું નામ હવે લખેલું છે, સ્ટાર્ટિંગમાં નહોતું લખેલું। તો જોબ અથવા જગ્યાનું નામ છે દોસ્તો ટ્રેની સિનિયર ઓફિસર। મહત્તમ ઉંમરની વાત કરીશું તો મહત્તમ ઉંમર જાહેરાતની તારીખે વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ। જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટીના સ્નાતકની પદવી ધરાવતા હોવા જરૂરી છે દોસ્તો, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ચલો દોસ્તો એના પછી વાત કરીશું S220902 તો શૈક્ષણિક લાયકાત ITI રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ફીટર, ફરીથી કહું છું દોસ્તો, ટ્રેની ટેકનિશિયનની 4 વેકેન્સી છે, ટ્રેની ટેકનિશિયનની જે 4 વેકેન્સી છે એમાં ટોટલ 36 વેકેન્સી છે, જે ખૂબ મોટી વાત કહી શકાય। તો દોસ્તો ટ્રેની ટેકનિશિયન માટે ITI ફીટરમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા ખૂબ જરૂરી છે। મહત્તમ ઉંમર જાહેરાતની તારીખે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની વચ્ચે હોવું જોઈએ। સરકાર માની સંસ્થાના 2 વર્ષના ITI ફીટર ટ્રેડની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે પાસ થયેલા હોવા ખૂબ જરૂરી છે। તો દોસ્તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। આશા રાખું છું દોસ્તો અહીંયા સુધીની માહિતી તમને સૌને ખૂબ ગમી હશે। એના પછીની પોસ્ટ છે 3 નંબરની ટ્રેની ટેકનિશિયનની, ટ્રેની ટેકનિશિયન માટે હાલમાં 4 વેકેન્સી છે અને ITI ઇલેક્ટ્રિશિયન કરેલું હોવું જોઈએ। દોસ્તો અહીંયા જોઈ શકો છો ટ્રેની ટેકનિશિયનની જે અહીંયા તમે જોઈ શકો છો ટ્રેની ટેકનિશિયન માટે અહીંયા 4 વેકેન્સી છે, તેમાં ITI ઇલેક્ટ્રિશિયનમાં પાસ આઉટ હોવું ખૂબ જરૂરી છે અને જોબ કોડ રહેશે S220903, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે દોસ્તો, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને આ પોસ્ટ માટે જાહેરાતની તારીખે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની વચ્ચે એજ હોવી ખૂબ જરૂરી છે। સરકાર માન્ય સંસ્થાના 2 વર્ષના ITI ઇલેક્ટ્રિશિયન ટ્રેડની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% માર્ક્સ આવેલા હોવા તમારા જરૂરી છે, તો દોસ્તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો દોસ્તો આગળ વાત કરીશું, મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો 4 નંબરની જે પોસ્ટ છે ટ્રેની ટેકનિશિયનની, ટ્રેની ટેકનિશિયનની જે 4 નંબરની પોસ્ટ છે દોસ્તો એમાં ITI વેલ્ડરમાં પાસ આઉટ હોવા ખૂબ જરૂરી છે। પોસ્ટ કોડ છે S220904 દોસ્તો, ટોટલ 2 વેકેન્સી છે જેમાં જાહેરાતની તારીખે ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 32 વર્ષની એજ હોવી જોઈએ દોસ્તો, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। ચલો દોસ્તો હવે આગળ વાત કરીશું, જોઈ શકો છો સરકાર માન્ય સંસ્થાના 1 વર્ષના ITI વેલ્ડર ટ્રેડની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ ખૂબ જરૂરી છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી દોસ્તો આગળ વાત કરીશું, જોઈ શકો છો 5 નંબરની પોસ્ટ ટ્રેની બોઇલર એટેન્ડન્ટની, તો ટ્રેની બોઇલર એટેન્ડન્ટની જે દોસ્તો ભરતી છે એ મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો, એમાં ટોટલ 1 વેકેન્સી છે અને દોસ્તો અહીંયા જોઈ શકો છો જે 1 વેકેન્સી છે એમાં ફર્સ્ટ ક્લાસ અથવા તો સેકન્ડ ક્લાસ બોઇલર એટેન્ડન્ટ લાયકાત ધરાવતા હોવા જોઈએ, જાહેરાતની તારીખે ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 32 વર્ષની એજ હોવી જોઈએ, સરકાર માન્ય ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ બોઇલર એટેન્ડન્ટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તો દોસ્તો આ લાયકાત તમારે ધરાવતા હોવા જરૂરી છે। એના પછી આગળ વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારોએ
વધુ વિગતો માટે અમારી વેબસાઇટ www.sabardairy.org સાબરડેરી.ઓઆરજીની મુલાકાત લેવાની છે. અને દોસ્તો, વેબસાઇટ પરથી અરજીનો નમૂનો મેળવી લઈ અરજીના નમૂના પર પૂરેપૂરી વિગતો જેવી કે જોબ કોડ, જગ્યાનું નામ, અરજદારનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત વગેરે વિગતો તેમજ જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે અરજી નીચે સહી કરનારને તારીખ 16 સપ્ટેમ્બર 2022 સુધીમાં મોકલી આપવાની છે. સંસ્થાની જરૂરિયાત મુજબ સંઘના ગુજરાત બહારના એકમોમાં નોકરી કરવા તૈયાર હોવા તેવા ઉમેદવારોએ અરજી કરવી. અનુભવના આધારે અનુક્રમ નંબર 2 થી 5ના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે. અરજીઓ મંજૂર નામંજૂર કરવાનો અધિકાર સંઘને આબાધિત રહેશે, એટલે કે સાબર ડેરીની. તો આશા રાખું છું દોસ્તો, સાબર ડેરીની આજે ભરતી અંગેની માહિતી આવી છે તો તમામ મિત્રોને ખૂબ ગમી હશે. જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઇક ફરીવાર કરી દેજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.